भरूच नगर पालिका द्वारा रूपया 6 करोड़ 13 लाख नु वीज बिल नहीं भरता स्ट्रीट लाइट नु चोडाण कापी नाता रोड पर अंधकार छवाई जवा पाम्यो हतो। भरूच पालिका ना रेढ़ियाळ वहीवट ना विरोध में विपक्ष कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो हतो। एक तरफ भरूच नगर पालिका सर्वांगी विकास ना बमणा फूकी रही छे, परंतु हकीकत में नागरिकों ने प्राथमिक सुविधा पण आपी शकती नथी। आ उपरांत नगरपालिका ने वार्षिक 25 करोड़ नी आवक होवा छतां पण विकास कामों करवामां आवता नथी। जो कि करोड़ आवक छता पण नगरपालिका द्वारा गुजरात वीज कंपनी नु 6 करोड़ 13 लाख नु बाकी बिल नहीं भराता वारंवार नी नोटिसो बाद वीज कंपनीए स्ट्रीट लाइट नु जोडाण कापी नाखता छेल्ला 3 दिवसथी शहर मां मार्गो नी लाइटो बंद रहता अंधकार नी स्थिति उभी थई छे। भाजप शासित नगरपालिका ना रेढ़ियाळ वहीवट ना विरोध मां विपक्ष कांग्रेस ना कार्यकर्ताओ ए रोड पर उतरी सूत्रोच्चार करी विरोध प्रदर्शन कर्यु हतु। હવે પ્રમુખ શ્રી જે રીતે નગરપાલિકા ભરૂચ છે, કહી શકાય કે ખૂબ જ મોટું લાઇટ બિલમાં દેવું કરીને આટલા મહિનાથી જે બિલ નથી ભર્યું અને ભરૂચ શહેરને તમે જે રીતે ચૂંટણીના અંદર ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાની સીટ જીતીને જે ભરૂચ શહેરને તમે અંધકારમય કરીને જે ભેટ આપેલી છે તેના ભાગરૂપે અમે નગરપાલિકાના વિપક્ષના સભ્યો પ્રજા તરફથી આપને પણ કાળો ગુલાબ ભેટ કરીએ છીએ। જે રીતે પ્રજા અંધારામાં રહે છે, આપ આ કાળો ગુલાબ જોઈને પોતે એવું અહેસાસ કરશો કે પ્રજા રાત્રે અંધારામાં છે, વહેલી તકે એનું નિરાકરણ આવે। આજે અમે કોઈ વિરોધ કરવા આવ્યા નથી આપની પાસે, ખાલી ને ખાલી આપને અરીસો બતાવવા અહેસાસ કરવા માટે આવેલા છે કે વહેલી તકે પ્રજાનું જે રીતે તમે જુઓ છો ભરૂચના અંદર સમગ્ર મુખ્ય માર્ગોના અંદર અંધારું છે, ચોરીનો ડર છે, લોકોને રાત્રે લોકોને જાગવું પડે છે, અકસ્માતનો ડર છે, લગનગાળાનો સમય ચાલી રહ્યો છે, કહી શકાય કે કૂતરાઓનો પણ ડર છે। નમસ્કાર, ગત દિવસે ભરૂચ નગરપાલિકાના મુખ્ય વિસ્તારોની અંદર વીજનું જે મુખ્ય રસ્તાઓ પર જે લાઇટો છે એના કનેક્શન કપાયા હતા, એના સંદર્ભમાં આજે વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। પરંતુ મારી આ મીડિયા દ્વારા સમગ્ર ભરૂચની જનતાને એક અપીલ છે કે 1995થી સત્તાપક્ષમાં ભારતીય જનતા પાર્ટી આ નગરપાલિકામાં એક સસ્તું શાસન કરી રહી છે। કોઈ ભૂલ ન હોવા છતાં પણ ખોટી રીતે પ્રજાને ગેરમાર્ગે દોરી અને પ્રજાને કઈ રીતે ગેરમાર્ગે દોરી અને આ વહીવટ ખાડામાં ગયેલો છે એવું પ્રસ્થાપિત કરવા માટે વિરોધ પક્ષ જે કાવતરા કરી રહ્યું છે એનો હું સૌ પ્રથમ તો સખત શબ્દોમાં વખોડી નાખું છું। ભરૂચની જનતા હર હંમેશ અમારી પડખે રહી છે। આખા ગુજરાતમાં પાણી હોય, રોડ રસ્તા હોય, ગમે તે હોય, ભરૂચ નગરપાલિકા હંમેશા પ્રજાના કોઈપણ પ્રશ્નોને તાત્કાલિકપણે વાચા આપેલી છે। આખા ગુજરાતમાં અવર્ગની નગરપાલિકા ફક્ત ભરૂચ છે કે જે આખી ભરૂચની જનતાને 2 સમય 45 MLD પાણી આપે છે, જે આખા ગુજરાતમાં કોઈ નગરપાલિકા આપી નથી શકતી। એટલે કોઈપણ વિરોધ પક્ષ કે કોઈપણ પક્ષ ખોટી રીતે પ્રજાને ગેરમાર્ગે દોરે નહીં। ટેકનિકલી ઇસ્યુને કારણે જે 6 કરોડ જે બોલે છે લાઇટ બિલ અને વીજનાળું બાકી છે એ તદ્દન ખોટી વાત છે। એટલું બધું લાઇટ બિલ બાકી જ નથી। ભરૂચ નગરપાલિકા શુક્ર, શનિ અને રવિ 3 દિવસ જાહેર રજા હોવાને કારણે બરાબર એક ટેકનિકલી ભૂલને કારણે એ બિલની અંદર જે કંઈ સ્થિતિ આવી છે એ અધિકારીઓ પર બી એના પગલાં લેવામાં આવશે। પરંતુ નગરપાલિકાનો કોઈપણ વહીવટ અંધેરમાં છે નહીં। નગરપાલિકા દ્વારા હર હંમેશ પ્રજાને પડતી તકલીફ માટે નગરપાલિકા હર હંમેશ સાથે જ રહેશે। એ જે કોઈ તાઇફા અને જે કોઈ જૂઠ્ઠું બોલવું ને જોરથી બોલવું એ કોંગ્રેસના વિરોધ પક્ષના લોકો કરે છે એને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું। ભરૂચ શહેરમાં છેલ્લા 3 દિવસથી શહેરની 3000 જેટલી લાઇટો બંધ છે। ભરૂચ નગરપાલિકાના એક ખરાબ વહીવટના કારણે આજે ભરૂચ શહેરને અંધકારમય મૂકી દેવામાં આવેલો છે। નગરપાલિકાએ GEB ખાતાના અંદર 6 કરોડ જેટલી જે લાઇટ બિલની રકમ છે ન ભરવાથી આજે ભરૂચને આ દિવસો જોવા પડી રહ્યા છે। આજરોજ ગાંધી નિર્વાણ દિન છે, ગાંધી ચિંધ્યા માર્ગે આજે નગરપાલિકાના પ્રમુખને અમે કાળો ગુલાબ આપીને એ મેસેજ આપેલો છે કે જે રીતે મારી ભરૂચની પ્રજા રાત્રે અંધારામાં જીવી રહી છે તો આપ બી જુઓ આ કાળો ગુલાબ જોઈને પણ એમને અહેસાસ થશે મનમાં કે મારી ભરૂચની પ્રજા આજે અંધારામાં છે, એટલે એમનું દિલ પીગળશે અને એ પોતે આ ભરૂચના અંદર જે GEBના અંદર જે 6 કરોડ રૂપિયા જેટલી બાકી રકમ છે તાત્કાલિક ભરપાઈ કરીને ભરૂચને ફરીથી રોશની કરવામાં આવે, અજવાળું કરવામાં આવે। આજરોજ અમારા નગરપાલિકાના સભ્યો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે અને એક ખાસ વસ્તુ છે કે તમે જુઓ કે આજે ડબલ એન્જિનની સરકારની વાત કરે છે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી, એમને કહેવા માગું છું કે તમારું આવું કેવું ડબલ એન્જિન
કે જી બી ખાતા એ તમને સંપર્ક સુધા નથી કર્યો અને 80 જેટલા મીટરો કાપી નાખ્યા. કોઈપણ કોઓર્ડિનેશન તમારી અને જી બી ખાતા વચ્ચે કેમ ન હતો? શનિ રવિ રજાની દિવસ પહેલાં આ લાઇટો કાપવામાં આવી એ ખૂબ ગંભીર બાબત છે. શહેરના અંદર ચોરી થવાનો ભય છે, રાત્રે એક્સિડન્ટ અકસ્માત થવાનો ભય છે, કૂતરા કરડવાનો લોકોને ભય છે, લોકો અંધારામાં જીવી રહ્યા છે. એટલે પ્રમુખશ્રીને અમે ખાસ આ કાળો ગુલાબ આપીને એમને અમે અહેસાસ કરાવેલો છે કે ભરૂચની પ્રજા પણ અંધારામાં જીવી રહી છે. અને ખાસ આજે ભરૂચ નગરપાલિકાના સોમવાર છે, પ્રથમ દિવસ છે, ચીફ ઓફિસર આજે ફરી ગેરહાજર છે, એ માટે બી અમે રજૂઆત કરેલી છે કે આજે ભરૂચની શહેરની પ્રજા અંધારામાં હોય, ચીફ ઓફિસરે આજે હાજર રહીને આના લાઇટની બાબતે નિરાકરણ લાવવું જોઈએ. પણ કોઈ પણ આજે હાજર નથી એ બી ખૂબ દુઃખદ બાબત છે.